હેલો, નમસ્કાર દોસ્તો. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ થ્રી બધર ટેલર ગુજરાતી ઉપર. અને આજે હું તમને એક આવું મોબાઈલ કવર બનાવવાનું શીખવાડીશ. જો આ રીતે એક મેં મોબાઈલ પાઉચ બનાવ્યું છે. અહીંયા ઉપર ત્રણ પોકેટ આવશે, એક ચેન વગરનું વચ્ચેનું પોકેટ આવશે અને બે ચેન આવશે. આવી રીતે મેં બે ચેન મૂકી છે અને આવી રીતે ચેનવાળા બે પોકેટ આવશે અને વચ્ચે જે પોકેટ આવશે તેમાં ચેન નહીં આવે, ચેન વગરનું એક વચ્ચેનું પોકેટ આવશે. તો આવી રીતે ત્રણ પોકેટ આવશે જો આવી રીતે બનાવ્યું છે મેં. અને દોસ્તો, તમને અમારો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને દોસ્તો, હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર. અને દોસ્તો, આવી જ રીતે હું સિલાઈને સંબંધિત નવા નવા વિડીયો બનાવતો રહીશ અને તમારી સાથે શેર કરીશ. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો શરૂ કરીએ હવે. અને એની અંદર મેં આવું એમ્બ્રોઇડરી વર્કનું કાપડ લીધું છે, ગ્રે કલરનું છે. અને તેનું માપ મેં અહીંયા 8.5 ઇંચનું રાખ્યું છે. અને અહીંયા મેં 14 ઇંચનું રાખ્યું છે. તો આવી રીતે 14 બાય 8.5 ઇંચનું એક કટિંગ લેવાનું છે. અને તેની અંદર જે રબર શીટ રાખીશ તેનું પણ માપ સેમ ઇ જ છે. અને આ જે આવી રીતે રબર શીટ આવશે અને અસ્તરનું પણ માપ સેમ ઇ જ છે. અને તેની ઉપર હું પ્લાસ્ટિક લેમિનેશન લગાવીશ તો એનું પણ માપ સેમ ઇ જ છે. અને હવે જે આગળનું પોકેટ આવશે તેનું માપ પણ અહીંયા 8.5 ઇંચનું રાખ્યું છે મેં અહીંયા. અને અહીંયા મેં 9 ઇંચનું રાખ્યું છે જે આગળનો પોકેટ આવશે. તો એના અસ્તરનું પણ માપ સેમ ઇ જ છે અને રબર શીટનું પણ માપ સેમ ઇ જ છે અને પ્લાસ્ટિક લેમિનેશન પણ એ જ માપનું. અને આ જે ચેન છે તેનું માપ મેં અહીંયા 8.5 ઇંચની લીધી છે. 8.5ની બે ચેન લેવાની છે અને તેની અંદર આ બે રનર લેવાના છે ચેનના. અને આવા મેગ્નેટ બટન લીધા છે મેં, આવા બે મેગ્નેટ બટન લેવાના છે. આ રીતના બે બટન લીધા છે મેં. તો હવે પહેલાં આપણે રબર શીટ રાખવાની છે, તેની ઉપર આ વર્કવાળું કાપડ રાખી દેવાનું છે એમ્બ્રોઇડરી વર્કનું. અને અહીંયા આપણે સિલાઈ કરી દેવાની છે, ઉપર ફરતી સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા પહેલાં હું સિલાઈ કરી દઉં છું આ રીતે. અને હવે અહીંયા સાઈડમાં જે રબર શીટ વધારાની છે તે કટિંગ કરી લેવાની છે. આવી રીતે સારી બાજુથી આપણે જે જેટલું વધારાનું હોય તે રબર શીટ કટિંગ કરી લેવાની. અને હવે અહીંયા ઉપર હું પ્લાસ્ટિક લેમિનેશન લગાવી દઉં છું. આવી રીતે પ્લાસ્ટિક લેમિનેશન લગાવીને અને અહીંયા પણ આપણે ફરતી સિલાઈ કરી દેવાની છે. અને આ જે પ્લાસ્ટિક લેમિનેશન છે એટલા માટે હું ઉપર હલકું ઓઇલ લગાવું છું. આ જે આંગળીથી જે હાથ ફેરવું છું તે ઓઇલ લગાવું છું. અહીં હલકું હલકું ઓઇલ લગાવવાનું છે કારણ કે પ્લાસ્ટિક ઉપર ઓઇલ લગાવવાથી મશીન ફ્રી ચાલે છે. ઓઇલ ન લગાવીએ તો આ મશીન ચોંટી જાય, સરખી સિલાઈ ન આવે, એટલા માટે ઓઇલ લગાવવાનું. અને ઓઇલ આપણે જે મશીનમાં ઓઇલ કરીએ છીએ તે જ ઓઇલ અહીંયા યુઝ કરવાનું છે, એ જ ઓઇલ વાપરવાનું. અને અહીંયા આવી રીતે ફરતી સિલાઈ કરી દેવાની. અને દોસ્તો, તમારી પાસે આવું પ્લાસ્ટિક લેમિનેશન ન હોય તો પ્લાસ્ટિક લેમિનેશન વગર પણ તમે આ મોબાઈલ કવર બનાવી શકો છો. અને હવે અહીંયા પણ જે વધારાનું સાઈડમાં પ્લાસ્ટિક હોય તો એ પણ કટિંગ કરી લેવાનું છે. બધું એક સરખું કરી નાખવાનું અને સાઈડમાંથી જેટલું વધારે હોય તે બધું કાપી નાખવાનું છે, કટિંગ કરી લેવાનું છે. અને હવે આગળનું પોકેટ બનાવશું તો એમાં પણ પહેલાં રબર શીટ લેવાની, તેની ઉપર આ એમ્બ્રોઇડરી વર્કનું કાપડ અને તેની ઉપર આ પ્લાસ્ટિક લેમિનેશન લગાવી દઉં છું હું. તો અહીંયા પણ આપણે ફરતી સિલાઈ કરી દેવાની છે. તો આવી રીતે હું અહીંયા પ્લાસ્ટિક લેમિનેશન ઉપર હલકું હલકું ઓઇલ લગાવું છું અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની. અને અહીંયા પણ જે વધારાની રબર શીટ અને પ્લાસ્ટિક લેમિનેશન હોય તે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે ચારે બાજુથી આપણે બધું કટિંગ કરી લેવાનું, એક સરખું કરી નાખવાનું.
હવે અહીંયા પોકેટનું માપ છે 8.5 ઇંચનું અને અહીંયા છે 9 ઇંચનું, આ રીતનું પોકેટ છે. અને હવે આ જે ચેન છે તે 8.5 ઇંચની છે, જો અહીંયા 8.5 ઇંચનું માપ છે. તો હવે આ જે ચેન છે એ આપણે અહીંયા લગાવી દેવાની છે, 8.5 ઇંચની ચેન છે, તેને અહીંયાથી ખોલી લેવાની છે, ચેનને બે અલગ ટુકડા કરી લેવાના અને અહીંયા ચેન લગાવી દેવાની. અને હવે અહીંયા સામેની સાઈડમાં પણ આ બીજો ચેનનો ટુકડો લગાવી દેવાનો છે, અહીંયા સિલાઈ કરી દેવાની. તો બંને સાઈડ આ રીતે આપણે ચેન લગાવી દેવાની છે. અને હવે તેની ઉપર આપણે અસ્તર રાખી દેવાનું છે, આવી રીતે અસ્તર રાખી અને ઉપર સિલાઈ કરી દેવાની. જે રીતે આપણે ચેનની ઉપર સિલાઈ કરી એ જ રીતે અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની છે. અને હવે અહીંયા સામેની સાઈડમાં પણ આપણે અસ્તર જોઈન્ટ કરી દેવાનું છે ચેનની સાથે. અને હવે અહીંયાથી આપણે પલટાવી લેવાનું છે, તો આવી રીતે પલટાવીને સીધું કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણે ઉપર એક સિલાઈ કરી દેવાની છે, તો અહીંયા આવી રીતે હું એક સિલાઈ કરી દઉં છું. તો અહીંયા પ્લાસ્ટિક ઉપર હું હલકો હલકો ઓઇલ લગાવી અને અહીંયા સિલાઈ કરી દઉં છું. તો દોસ્તો આવી રીતે આપણે અહીંયા સિલાઈ કરી દેવાની છે. અને હવે સાઈડમાં પણ સિલાઈ કરી દેવાની છે, એટલા માટે અસ્તર જોઈન્ટ થઈ જાય, અસ્તર સાથે સિલાઈ લાગી જાય, અસ્તર ખુલ્લું નથી રહેવા દેવાનું. અહીંયા પણ આપણે સિલાઈ કરી દઈએ. તો આવી રીતે આપણે ફરતી સારી જગ્યાએ સિલાઈ કરી દેવાની છે. અને અહીંયા પણ સાઈડમાં જે વધારે અસ્તર હોય તે કટિંગ કરી લેવાનું છે. તો આવી રીતે બંને સાઈડથી આપણે જે અસ્તર વધારાનું જે કાંઈ હોય તે આપણે કટિંગ કરી લેવાનું. તો આવી રીતે આપણે અહીંયા આગળના પોકેટમાં ચેન લગાવી દેવાની છે અને અસ્તર લગાવી દેવાનું. અહીંયા આપણી અંડરગ્રાઉન્ડ સિલાઈ થઈ ગઈ છે અહીંયા. અને હવે આ જે બીજું પોકેટ છે ઢાંકણાવાળું પાછળનું, તેનું માપ અહીંયા 8.5 ઇંચનું છે અને આ ચેનનું પણ માપ 8.5 ઇંચનું છે. તો આપણે ચેન આપણે અહીંયા લગાવવાની છે. અને આ પાછળનું પોકેટ છે ઢાંકણાવાળું, તેનું અહીંયા 14 ઇંચનું માપ છે. હવે આ ચેનને અહીંયા પણ ખોલી લેવાની છે અને હવે અહીંયા આપણે આ ચેનને સિલાઈ કરી દેવાની છે, અહીંયા જોઈન્ટ કરી દેવાની. અને હવે અહીંયા તેની ઉપર આપણે અસ્તર રાખી અને અહીંયા સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા જે આપણે ચેન મૂકી છે તે આપણી સિલાઈ અંડરગ્રાઉન્ડ સિલાઈ થઈ જશે, એટલા માટે હું આ રીતે અસ્તર લગાવું છું. અને હવે અસ્તરને આપણે અંદરની સાઈડ પલટાવી દેવાનો છે. તો આવી રીતે અંદરની સાઈડ વાળી અને અહીંયા ઉપર સિલાઈ કરી દેવાની, એટલે આપણી આ જે ચેનની જે સિલાઈ છે તે અંડરગ્રાઉન્ડ થઈ જશે, આ જે સિલાઈનો સાંધો નહીં દેખાય. તો આ રીતે આપણે જે પાછળનું પોકેટ છે તેની ઉપર ચેન લગાવી દેવાની છે અને અહીંયા જે અસ્તર છે તે ખુલ્લું રાખવાનું છે. અને જે સાઈડમાં જેટલું વધારાનું અસ્તર હોય તે આપણે પહેલાં કટિંગ કરી લેવાનું, આવી રીતે આમ સરખું માથે મૂકી અને એક સરખું કરી લેવાનું છે. અને હવે અહીંયા ઉપરથી આપણે આવી રીતે આમ વાળી દેવાનું છે વચ્ચોવચ્ચથી. અને અહીંયા ઉપર આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનો છે. ઉપરનું આપણે વાળશું એટલે ઢાંકણા ટાઈપનું થઈ જશે, આ ઉપરનું ઢાંકણું આવી જશે. તો અહીંયા ઉપરથી આપણે થોડુંક રાઉન્ડ આપી દેવાનું છે આવી રીતે આમ, અને રાઉન્ડથી આપણે કટિંગ કરી લેવાનું. અને હવે અસ્તરને પણ આપણે રાઉન્ડથી કટિંગ કરી લેવાનું, રાઉન્ડમાં જ કટિંગ કરવાનું છે. આ રીતે જે રીતે આપણે ઉપર કટિંગ કર્યું એ રીતે અહીંયા અસ્તરને પણ કટિંગ કરી લેવાનું. અને હવે અહીંયા આપણે મેગ્નેટ બટન લગાવવાના છે, તો અહીંયા બટનનું આપણે નિશાન કરી લેવાનું છે. તો અહીંયા બે બટન લગાવવાના છે, તો અહીંયા બે બંને સાઈડ આપણે નિશાન કરી લેવાના છે. અને હવે અહીંયા બટન લગાવવા માટે આપણે હોલ કરી દેવાનું છે બટનનું. તો અહીંયા હું હોલ કરી દઉં છું. તો આવી રીતે હોલ કરી અને હવે અહીંયા આપણે બટન લગાવી દેવાનું છે આવી રીતે.
તો એવી જ રીતે આપણે અહીં સામેનું બટન પણ લગાવી દેવાનું છે, અહીંયા હોલ કરી અને અહીંયા બટન લગાવી દેવાનું. તો આ રીતે આપણે બંને બટન લગાવી દેવાના છે. અને હવે આપણે અહીંયા સિલાઈ કરી દેવાની છે, અને અહીંયા અસ્તર નીચેનું છે તે જોઈન્ટ કરી દેવાનું છે. બંને આપણે જોઈન્ટ કરી અને અહીંયા સિલાઈ કરી દેવાની છે. તો આવી રીતે આપણે અહીંયા ફરતી સિલાઈ કરી દેવાની છે, અહીં રાઉન્ડમાં સિલાઈ કરી દેવાની. અને હવે તેની ઉપર આ જે આગળનું પોકેટ છે, જે નાનું પોકેટ, તે તેની ઉપર આવી રીતે આમ રાખી દેવાનું છે. જો અહીંયા બંને ચેન મેળવી લેવાની છે, આગળ પાછળ કે ઊંચા નીચે ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખી અને અહીંયા મેળવી લેવાની બંને ચેનનું. અને આપણે અહીંયા એક વચ્ચેનું નિશાન કરી લઈશું, પહેલાં સેન્ટરનું અહીંયા સિલાઈ કરવાની છે એટલા માટે. તો 8.5 છે તો અહીં 4.25 ઇંચ ઉપર આપણે નિશાન કરી લઈશું, અને ત્યાંથી આપણે 3 ઇંચનો ગેપ રાખીશું, એટલે વચ્ચેનું જે પોકેટ છે તે 6 ઇંચનું પોકેટ આવશે. અને અહીંયા પણ આપણે 3 ઇંચનું માપ કરી લઈશું, જે પોકેટની ઊંડાઈ 3 ઇંચ આવશે, અને પોકેટની પહોળાઈ વચ્ચેનું પોકેટ છે તે પહોળાઈ 6 ઇંચનું આવશે. આ રીતે આપણે ઉપર નિશાન કરી દેવાનું છે. પહેલાં અહીંયા 3 ઇંચ ઉપર અને અહીંયા પણ 3 ઇંચ ઉપર નિશાન કરી લેવાનું, અને અહીંયા સીધી આપણે નિશાન કરી લેવાનું છે. અને હવે અહીંયા આપણે જે રીતે નિશાન કર્યું છે તે નિશાનની ઉપર સિલાઈ કરી દેવાની છે. તો અહીંયા બંને ચેનું સરખી રીતે મેળવી લેવાની છે, ઊંચા નીચી કે આઘા પાસી ન રહે એનું ખ્યાલ રાખી, અને અહીંયા ઉપર એક સિલાઈ કરી દેવાની. તો જે રીતે આપણે નિશાન કર્યું છે તે નિશાનની ઉપર સિલાઈ કરી દેવાનું, એટલે આ વચ્ચેનું પોકેટ છે તે તૈયાર થઈ જશે. આ વચ્ચેનું પોકેટ બનાવવાનું છે. તો અહીંયા થોડીક રફ કરી દેવાની છે એટલા માટે અહીંયાથી સિલાઈ નીકળી ના જાય. તો આવી રીતે આપણે અહીંયા પોકેટની સિલાઈ કરી નાખશું, એટલા માટે આ પોકેટ તૈયાર થઈ જશે. તો આ રીતે આ વચ્ચેનું પોકેટ તૈયાર થઈ ગયું છે. અને હવે જે આ પોકેટ છે તેને આપણે તેમ વાળી દેવાનું છે, અને ઉપરની સાઈડ આ જે ચેન છે ત્યાં મેળવી લેવાની. અને હવે અહીંયાથી પણ આપણે આવી રીતે વાળી દેવાનું છે, અને આવી રીતે ઉપરથી વાળી દેવાનું, એટલે આ રીતે આપણું મોબાઈલ કવર તૈયાર થઈ જશે. આ રીતે 2 ચેનવાળું પોકેટ થઈ જશે. અને હવે અહીંયા ચેનમાં આપણે રનર નાખી દેવાનું છે. તો આવી રીતે આ જે ચેન છે તેમાં આપણે રનર નાખી દઈશું. આ જે આગળનું પોકેટ છે તે બંને ચેનનું અહીંયા મેળવી લેવાની, અને તે ચેનમાં આપણે આ રનર નાખી દેવાનું છે આવી રીતે. અને હવે રનરને આખી ચેનમાં ખોલી નાખવાનું છે, એટલે ચેન આપણી ફિટ થઈ જશે, ખુલ્લી હતી તે. અને હવે ફરીથી આપણે અહીંયા થોડી ચેન ખોલી લેવાની આવી રીતે, અને ફરીથી પાછું આપણે રનર નાખી દેવાનું. અને ચેન આપણે આ બીજી વખત ખોલી ત્યારે અડધી જ ખોલવાની છે, એટલા માટે રનર અહીંયા સરખું આવી જાય. તો આવી રીતે આપણે રનર ફિટ કરી દેવાનું છે, અને હવે અહીંયાથી પણ આપણે વાળી દેવાનું છે આવી રીતે આમ. અને હવે અહીંયા જે સામે જે ચેન લગાવવાની છે, આ જે ચેનનો ટુકડો છે આપણે જે અલગ કર્યો હતો તે આપણે અહીંયા લગાવી દેવાનું છે. તો અહીંયા આપણે આ ચેન આવી રીતે રાખી દેવાની છે અહીંયા, અને મેળવી લેવાનું, અને મેળવી અને પછી અહીંયા ચેન સરખી રીતે માપી અને ગોઠવી દેવાની, અને અહીંયા આપણે સિલાઈ કરી દેવાની છે. તો આવી રીતે અમે મેળવી લીધું છે, અને હવે અહીંયા આપણે સિલાઈ કરી દેવાની છે ઉપર. તો આ રીતે આપણે આ ચેન અહીંયા લગાવી દેવાની છે. અને હવે અહીંયા સામે આવી રીતે અહીંયા પણ આપણે રનર નાખી દેવાનું છે આ ચેનમાં. તો પહેલાં જે રીતે આપણે રનર નાખ્યું હતું એ જ રીતે આપણે આ ચેનમાં પણ રનર નાખી દેવાનું છે. તો અહીંયાથી પહેલાં આપણે બંને ચેન મેળવી અને અહીંયા રનર નાખી દેવાનું. અને રનર આપણે સાવ બહાર કાઢી લેવાનું છે, એટલે ચેન ફિટ થઈ જાય. અને હવે પછી અહીંયા અડધી જ ચેન ખોલવાની છે આપણે, અને પછી અહીંયા આપણે ફરીથી રનર નાખવાનું છે, અને રનર આપણે અડધી ચેન સુધી જ રાખવાનું છે.
તો આ રીતે અહીંયા આપણે બંના રનર ફિટ કરી દેવાના છે. અને હવે અહીંયા સાઈડમાં જે ખુલ્લું છે પોકેટમાં તે અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. તો અહીંયા આપણે સાઈડમાં સિલાઈ કરી દેવાની છે. તો આ રીતે પહેલાં આગળનું પોકેટ છે તેની ઉપર સિલાઈ કરી દઈએ છીએ. તો એ જ રીતે આપણે આ સામેની સાઈડમાં પણ આપણે સિલાઈ કરી દેવાની છે. અને સાઈડમાં ખુલ્લું છે તે આપણે ફિટિંગ કરી દેવાનું છે. અને હવે આ જે પાછળનું પોકેટ છે તે ખુલ્લું છે ત્યાં પણ આપણે હવે આવી રીતે સિલાઈ કરી દેવાની છે. જે રીતે આપણે આગળના પોકેટમાં સિલાઈ કરી દીધી સાઈડમાં અને અહીંયાથી આપણે ફિટ કરી દીધું છે, એ જ રીતે આપણે અહીંયા પણ સિલાઈ કરીને ફિટિંગ કરી દેવાનું છે. તો આ રીતે આપણે આ બે ચેનના પોકેટ અલગ તૈયાર થઈ જશે. અને અહીંયા પણ આપણે સામેની સાઈડ પણ એવી જ રીતે સિલાઈ કરી દેવાની. અને અહીંયા આપણે હવે કાપડની પટ્ટી લગાવી દેવાની છે અને પાઇપિંગ કરી દેવાની છે. તો આ જે પટ્ટી છે તેને આપણે અહીંયા લગાવી દેવાની અને અહીંયા ઉપરથી આપણે અંદરની સાઈડ આવી રીતે વાળી દેવાની. એટલા માટે અહીંયાથી ફિનિશિંગ સારું આવશે. અંદરથી પહેલાં વાળી દેવાની અને હવે અહીંયા ઉપર અહીંયા આપણે સિલાઈ કરી દેવાની. આવી રીતે આપણે અહીંયા ઉપર ફરતી આપણે આ એક પટ્ટી લગાવી દેવાની છે અને પાઇપિંગ કરી દેવાની છે. અને હવે અહીંયા પણ આપણે પટ્ટી છે તે નીચેની સાઈડ વાળી દેવાની છે આવી રીતે આમ. એટલે અહીંયાથી આપણી પટ્ટીમાંથી દોરા ન નીકળે એટલા માટે. અને હવે આ જે પટ્ટી છે તેને આપણે અંદરની સાઈડ વાળી દેવાની છે આવી રીતે આમ. અંદરની સાઈડ પલટાવી અને અહીંયા આપણે પાઇપિંગ કરી દેવાની છે. તો અહીંયા જે વધારાના દોરા છે તે કટિંગ કરી લેવાના અને અહીંયા આવી રીતે આમ ડબલ વખત વાળી દેવાનું છે. બાકી કોર અહીંયા બાંધી દેવાની છે. તો આવી રીતે આપણે ડબલ વખત વાળી દેવાનું અને અહીંયા ઉપર એક સિલાઈ કરી દેવાની. એટલે આપણે અહીંયા પાઇપિંગ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે અહીંયા પટ્ટી લગાવી અને પાઇપિંગ તૈયાર કરી દેવાની છે. અને જે દોરા વધારાના હોય તે આપણે કટિંગ કરતા રહેવાના છે. એટલા માટે આપણું કામ જે છે ચોખ્ખું બને. અને આ રીતે મેં પાઇપિંગ લગાવી દીધી છે ફરતી. તો દોસ્તો આવી રીતે આપણે પાઇપિંગ લગાવી દેવાની છે.
અને હવે અહીંયા આગળનું પોકેટ છે ત્યાં પણ આપણે આવી રીતે જે રીતે પટ્ટી મૂકી છે એ જ રીતે અહીંયા પટ્ટી મૂકી અને આપણે અહીંયા પાઇપિંગ કરી દેવાની છે. તો એવી રીતે અહીંયા આપણે બંને સાઈડ આવી રીતે પટ્ટી મૂકી દેવાની છે. અહીંયા ઉપરથી આપણે આ જે પટ્ટી છે તે બહારની સાઈડ આવી રીતે વાળી દેવાની અને અહીંયા ઉપર એક સિલાઈ કરી દેવાની. તો એવી જ રીતે અહીં સામેની સાઈડમાં પણ આપણે આ પટ્ટી લગાવી દેવાની છે અને આપણે અહીંયા પણ પાઇપિંગ કરી દેવાની છે. અને હવે આ જે પટ્ટી છે તે આપણે બહારની સાઈડ આપણે વાળી દેવાની છે. આવી રીતે આમ બહારની સાઈડ પલટાવી દેવાની અને અહીંયા આપણે જે રીતે પહેલાં પાઇપિંગ કરી છે તે જ રીતે અહીંયા પણ આપણે પાઇપિંગ કરી દેવાની છે. તો આવી જ રીતે આપણે બંને સાઈડ પાઇપિંગ કરી દેવાની. તો દોસ્તો આવી રીતે આપણે પાઇપિંગ લગાવીને તૈયાર કરી નાખ્યું છે અને હવે આજે ઉપરથી આપણે આવી રીતે આમ વાળી દેવાનું છે અને અહીંયા આપણે મેગ્નેટ બટન લગાવી દેવાના છે. તો અહીંયા આપણે જે સામેનું બટન છે તે અહીંયા મેળવી લેવાનું અને તેનું માપ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બટનની સામે રાખી અને નિશાન કરી લેવાનું છે બટનનું. અહીંયા સામેનું બટન લગાવવાનું છે. અને હવે અહીંયા આપણે આ જે સુઈયાથી વોલ પાડી દેવાના છે તો આવી રીતે વોલ કરી અને અહીંયા બટન લગાવવાનું. તો અહીંયા આપણે જે નિશાન કર્યું છે ત્યાં આપણે સુઈયાથી વોલ પાડી દેવાનો છે. તો બે વોલ કરવાના છે બટનના. તો આવી રીતે બટનના વોલ કરી દેવાના અને હવે અહીંયા આપણે બટન લગાવી દેવાનું છે. તો અહીંયા હું આવી રીતે બટન લગાવી દઉં છું. આવી જ રીતે આપણે અહીંયા બાજુમાં પણ આવી જ રીતે આપણે બટન લગાવી દેવાનું છે. હવે અહીંયા પણ આપણે આ બટનનું નિશાન કરી લેવાનું છે. તો આ રીતે આજે આપણે સામેનું ઉપરનું બટન છે તે રીતે સામે મેળવી અને સામે સામે એક સરખા બટન આવી જાય તે રીતે આપણે મેળવી લેવાનું છે. એક એક બટન આગળ પાછળ કે આગુ પાછું ન થાય તેનું આપણે ધ્યાન રાખી અને સરખી રીતે નિશાન કરી દેવાનું અને અહીંયા આપણે વોલ કરી દેવાનું છે આ બટનનું. તો અહીંયા પણ આપણે બે વોલ કરી દેવાના છે અને ત્યાં આપણે બટન લગાવી દઈશું. તો આવી રીતે હોલ કરી અને અહીંયા આપણે બટન લગાવી દેવાના છે. તો દોસ્તો આવી રીતે આપણે બટન બંને બટન આપણે લગાવી દેવાના છે.
તો દોસ્તો હવે આપણું મોબાઈલ કવર બનીને તૈયાર થઈ ગયું છે. જો બનીને આવી રીતે દેખાય છે અને આવી રીતે લુક આવે છે. અહીંયા જે અંદરની જે બે ચેન છે તે આવી રીતે લાગી ગઈ છે. જો આવી રીતે ઉપરની બે ચેન આવશે અને અહીંયા વચ્ચેનું પોકેટ આવશે. વચ્ચેના પોકેટમાં આપણે ચેન નથી આવી, તે પોકેટ ખુલ્લું રહેશે. તો આવી રીતે અહીંયા ચેનવાળા બે પોકેટ આવ્યા છે અને ચેન વગરનું એક વચ્ચેનું પોકેટ, એટલે ટોટલ ત્રણ પોકેટ આવી ગયા છે. અને દોસ્તો તમને અમારો મોબાઈલ કવરનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને દોસ્તો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકોએ મારી ચેનલ પહેલેથી સબસ્ક્રાઇબ કરી રાખી છે તેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.